सीएससी डिजिटल सेवा द्वारा इलेक्ट्रिसिटी बिल पेमेंट, लाइट बिल केवी रीते भरवू ते समझिए मोबाइल द्वारा। आपणे तमे डिजिटल सेवा माटेनी एप्लिकेशन प्ले स्टोर माथी पण डाउनलोड करी शको छो अने मोबाइल नी अंदर क्रोम अथवा तो ब्राउजर में कि कोई प्रकारना आ प्रकारना इंटरनेट ब्राउजर में पण तमे ओपन करी शको। प्ले स्टोर माथी लिंक डाउनलोड करवा माटे मैं नीचे वीडियो ना डिस्क्रिप्शन में लिंक आपेली छे, त्यांथी तमे डाउनलोड करी शको। सौ प्रथम लॉगिन पर क्लिक करशू। लॉगिन में तमने सीएससी यूजर आईडी अने पासवर्ड मांगशे, त्यां तमे तमारो सीएससी आईडी अने पासवर्ड एंटर करशो अने साइन इन पर क्लिक करशो एटले त्यां मुख्य पोर्टल જોવા મળશે તમને। જેમાં મુખ્ય પોર્ટલમાં તમે સૌ ઉપર સર્વિસ, ગવર્મેન્ટ અને ઇન્સ્યોરન્સ બતાવશે। ત્યાં તમે સ્ક્રોલ કરી લેફ્ટ રાઇટ ડાબું જમણું ટચ કરી અને સર્વિસ અલગ 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 તમે જોઈ શકો। એમાં ઇલેક્ટ્રિસિટી તમને જોવા મળે બલ્બના સિમ્બોલવાળી, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ઇલેક્ટ્રિસિટી ઉપર ક્લિક કરશો એટલે તમને ફેવરિટ બિલર્સ, બિલ પેમેન્ટ આ ઓપ્શન જોવા મળશે। તો બીજા નંબરનો ઓપ્શન બિલ પેમેન્ટ, ત્યાં દબાવવાનું રહેશે એટલે ત્યાં ક્લિક કરશો એટલે બિલ પેમેન્ટ માટે ખુલશે। હવે બિલ પેમેન્ટમાં આપણે ગુજરાતમાં મુખ્યત્વે PGVCL, UGVCL, DGVCL અને MGVCL એટલે કે પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત એવી રીતના વીજ કંપની લિમિટેડ છે। તો તમારા વિસ્તારમાં જે વીજ કંપની લાગુ પડતી હોય તે કંપની તમે સિલેક્ટ કરી શકો। તો હું અહીંયા અમરેલીનું બિલ ભરવા માગતો હોઉં તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આવશે એટલે હું PGVCL સિલેક્ટ કરીશ। અહીંયા સર્ચ બિલર ઉપર ક્લિક કરવાનું છે। તમે સર્ચ કરો ત્યારે એક ઓપ્શનની ખાસ ધ્યાન રાખવાનું છે કે સર્ચ માટે બે ઓપ્શન છે આઇકન આપેલા છે। સૌથી ઉપરની લાઇનમાં છે એ સર્વિસ માટે છે, જેમ કે તમે બિલરની સર્વિસ સિલેક્ટ કરો, પાન કાર્ડની, ઇન્સ્યોરન્સની, આયુષ્યમાન ભારતની, કોઈ પણ સર્વિસ સર્વિસ તમારે કામગીરી પસંદ કરવી હોય તો તમે ઉપરના આઇકનથી સિલેક્ટ કરશો। પણ તમે બિલની કંપની જો સિલેક્ટ કરવા માગતા હોય, સર્ચ કરવા માગતા હોય તો ઇલેક્ટ્રિસિટી બિલરની બાજુમાં જે નાનું આઇકોન નીચે ત્રીજી લાઇનમાં છે અહીંયા ક્લિક કરી અને પછી સર્ચ બિલરમાં બે અક્ષર નાખશો તો પણ આવી જશે, જેમ કે PG તો PGVCL આવશે, DG તો DGVCL આવશે, MG તો MGVCL આવશે। તો હું PGVCLમાં બિલ ભરવા માગું છું તો PG ક્લિક કરી સર્ચ કર્યું તો નીચે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ મને જોવા મળી એટલે હું ત્યાં ક્લિક કરીશ। તો એમાં ત્રણ ઓપ્શન છે, કન્ઝ્યુમર નંબર, મોબાઈલ નંબર, કસ્ટમર મોબાઈલ નંબર અને એમાઉન્ટ। કન્ઝ્યુમર નંબર એટલે ગ્રાહક નંબર, ઉપભોક્તા નંબર જે તમને બિલમાં જોવા મળશે। તો તમે જે કોઈ ગ્રાહક તમારી પાસે આવ્યા હોય તેમના બિલમાં તેમનો ગ્રાહક નંબર વાંચી અને અહીંયા ક્લિક કરવાનું રહેશે। જેમ કે મારી પાસે એક ગ્રાહકનું બિલ છે ભરવા માટે તો એનો નંબર અહીંયા ટાઈપ કરું છું। અહીંયા કન્ઝ્યુમર મોબાઈલ નંબર, તો મેં એમનો નંબર પણ નોંધી રાખ્યો છે તો તમારે તમારા ગ્રાહકનો નંબર ત્યાં નાખવાનો રહેશે। એમાઉન્ટ, તો એમાઉન્ટ અહીંયા બિલમાં છે, તમે અલગ અલગ એમાઉન્ટ કોઈ પણ પ્રકારની ભરી શકો। તો અહીંયા એવું નથી કે તમે જેટલું બિલ હોય એટલી જ રકમ ભરવી, તમે પ્લસ માઇનસ પણ કરી શકો। જેમ કે રાઉન્ડ ફિગર કરવો હોય, તમારે કોઈ ગ્રાહક 50% બિલ ભરવા માગતું હોય, કોઈ વધારે રકમ જમા કરાવવા માગે છે તો 790 રૂપિયા હોય, 792 રૂપિયા તો તમે 790-795 એવી રીતના પણ રકમ લખી શકો। અથવા તો એને 500 રૂપિયા જ ભરવા હોય ત્યારે તો તમે 500 રૂપિયાની પણ પહોંચ બનાવી શકો, ગ્રાહકની ઈચ્છા અનુસાર તમે બિલ ભરી શકો। તો આમાં મને 690 રૂપિયાનું બિલ જોવા મળે છે તો હું 690 રૂપિયા અહીંયા ટાઈપ કરું છું આવી રીતના। અહીંયા વેલિડેટ ઉપર ક્લિક કરીશ એટલે વેલિડેટમાં એ લોકો ચેક કરશે। હવે મને અહીંયા કન્વિન્શન્સ ફી સિલેક્ટ કરવાનો મોકો મળે છે કે હું કેટલા રૂપિયા ચાર્જ લગાવવા માંગુ છું, તો તમારી અનુકૂળતા મુજબ તમે 2 રૂપિયા, 5 રૂપિયા, 7-8-10 રૂપિયા સુધી ચાર્જ લગાડી શકો। તમે જેટલો ઓપ્શન અહીંયા સિલેક્ટ કરશો તમે સ્લાઇડ કરી શકો તમારી ફિંગરથી બ્લુ ડોટને લેફ્ટ રાઇટ ડાબું જમણું કરીને। તો હું 10 રૂપિયા બિલનો ચાર્જ લેવા માગું છું તો 10 રૂપિયા લગાવું છું। તમે મોટી રકમ હોય તો 20 રૂપિયા પણ લગાડી શકતા હોય તો એ રકમ ઓટોમેટિક વધશે, નાની રકમ જો હશે તો 100-200 રૂપિયા તો કોઈ ચાર્જ બતાવશે નહીં, ઝીરો ચાર્જથી તમારે ભરવાનું રહેશે। એની સામે તમે પ્રિન્ટ રિસિપ્ટના પૈસા લઈ શકતા હોય એ પ્રકારે આ ચાર્જ છે। તો
आ 10 रुपया से ये तमे 1000 रुपया 1500 रुपया एवं स्लेब होय एना ऊपर थी तमे पछी 20 रुपया पण सिलेक्ट करी शको तो तमे 2000 नी पण 10 रुपया फी राखी शको 2000 थी वधु रकम थाय तो तमने ऑप्शन आपे छे 10 रुपया 20 रुपया ऑप्शन वधारवानो परंतु तमे चाहो तो 20 रुपया करी शको 10 रुपया करी शको तमे जेटली अहींया रकम सिलेक्ट करशो एटली रकम पोंचमां लखाईने आवशे टेक्सेबल आवशे टीडीएस कपाईने आवशे एटले कॉमर्शियल तमे चार्ज लीगली वसूली शको जे गवर्नमेंटनो परिपत्र छे बीबीपीएस माटे ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે તમે લીગલી રીતે આનો ચાર્જ વસૂલી શકો તો તમે અત્યારે અહીંયા મેં 10 રૂપિયા સિલેક્ટ કર્યા છે તો 10 રૂપિયાની સામે 790 એનું બિલ છે અને 10 રૂપિયા ચાર્જના એટલે કુલ 700 રૂપિયા છે તો અહીંયા હું ડાયરેક્ટ હોય મને વોલેટ પિન પૂછે છે તો વોલેટ પિન હું નાખીશ અને વોલેટ પિન નાખું એટલે હમણાં PS700 લખેલું આવ્યું છે મને જોવા મળે છે એટલે એમ કે તમે પે બટન ક્લિક કરશો એટલે સીધા તમારી એમાઉન્ટ તમારા ડિજિટલ સેવાના વોલેટમાંથી કપાશે તો અહીંયા પે ઉપર હું ક્લિક કરું છું પ્રોસેસિંગમાં છે અત્યારે બિલની રકમ ઓકે ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી જો ગ્રીન પેમેન્ટ સક્સેસફુલી આવ્યું છે તો 790 રૂપિયા મારા વોલેટમાંથી કપાયા છે અને એમનું બિલ પેમેન્ટ થઈ ચૂક્યું છે એમની પ્રિન્ટ તમે ડાઉનલોડ કરશો તો ડાઉનલોડ પણ કરી શકો પ્રિન્ટ બ્લૂટૂથ અથવા તો USB થી તમે OTG થી પ્રિન્ટર કનેક્ટ કર્યું હોય તો તમે પ્રિન્ટ પણ આપી શકો તમે એને શેર રિસિપ્ટ ઓન ઈમેલ પર ક્લિક કરશો તો એમને ઈમેલ પણ મોકલી શકો એમને એની બિલની રસીદ તમે આ ટ્રાન્ઝેક્શન આઈડી છે એ તમારી એક પોંચમાં ટાઈપ કરીને પણ નોટ કરીને પણ એને આપી શકો એના રેફરન્સ માટે અથવા તો એને સ્ક્રીનશોટ પણ વોટ્સએપ કરી શકો ડાઉનલોડ PDF કરીને પણ એમને વોટ્સએપ મોકલી શકો એવી રીતના તમે અલગ અલગ રીતે એને રિસિપ્ટ